નમસ્કાર શ્રોતા મિત્રો, કોણ કહે છે ગરીબ છીએ, કોણ કહે છે રાખ, કાં ભૂલી જા મનવા બોલા આપણા જુદા આંખ, થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, તે એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાતો કાલ. ઘણા ઉત્તમ પ્રકારના ભાવોને કાવ્ય દ્વારા સંક્ષિપ્તમાં સમજાવી શકાય. અમેરિકાની વાત છે, એક વિદ્યાર્થી ભણવા જાય અને એક સીતી પરિવારની એવી ગરીબ કે એ પાછો એને મદદરૂપ થવા માટે પરિવારનું વાડીએ જાય, મગફળી ખોદે, પછી ઘરે લઈ આવે, મીઠું નાખીને ગરમ પાણીમાં બોઇલ કરે, પછી એના પેકેટ બનાવે અને રેલવે સ્ટેશન ઉપર પાછો વેચવા જાય અને એ પેકેટ વેચાય, એ થોડી રકમ લાવી એ પૈસા પાછો માતાને સુપરત કરે અને મા દીકરો ખુશ થાય. પણ પ્રેસિડેન્ટની ચૂંટણીના ઉમેદવારો ત્યાં આવતા અને એ ભાષણ કરતા તો એટલો નાનો બાળક પણ એની માતાને એમ કે અરે આવા ભાષણ તો હું કરીએ, કે માતા હું નો પ્રેસિડેન્ટ થઈ શકું. તો એની માતા કાયમ એને પ્રોત્સાહન આપે કે બેટા તું પ્રેસિડેન્ટ થઈ શકે, એમાં શું મોટી વાત. અને આ બાળક મોટો થયો, ભણ્યો અને એ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પાસે ઊભો રહ્યો અને પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયો. જીમી કાર્ટર આ પ્રેસિડેન્ટનું નામ. પણ એની યુવાનીનો એક પ્રસંગ એ જાણવા જેવો. એટલો બધો હોશિયાર હતો જીમી કાર્ટર કે ઇન્ટરવ્યૂ આપવા ગયો અને જે સર્ટિફિકેટ બતાવે ને એમાં ફર્સ્ટ ક્લાસ, વળી બતાવે તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, પાછું વળી ફર્સ્ટ ક્લાસ, તો ગ્રેજ્યુએશનનું આપ્યું સર્ટિફિકેટ તો ફર્સ્ટ ક્લાસ, માસ્ટર ડિગ્રીનું ઓલા કમિટીવાળાએ જોયું જ નહીં કે હવે એમાં શું જોવું, તો ફર્સ્ટ ક્લાસ જ હોય. પણ જીમી કાર્ટરે કીધું કે એમાં ફર્સ્ટ ક્લાસ નથી. તો એને નવાઈ લાગી, કેમ નથી? એટલે જીમી કાર્ટરે એમ કીધું કે આઈ ડીડ નોટ ટ્રાય માય લેવલ બેસ્ટ, મેં ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો પ્રયાસ નહોતો કર્યો. એમ એણે કીધું એટલે એક વૃદ્ધે કીધું તરત જ કે વાય નોટ ધી બેસ્ટ, તમે ઉત્તમ પ્રકારનો પ્રયાસ શું કામ ન કર્યો? અને જીમી કાર્ટરે એની આત્મકથા લખી છે પણ એનું શીર્ષક એણે એ રાખ્યું છે કે વાય નોટ ધી બેસ્ટ, ઉત્તમમાં ઉત્તમ પ્રયાસ કેમ ન કર્યો. પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીને એમ થાય કે આમ કર્યું હોત તો સારું, આવો પ્રયાસ કર્યો હોત તો વધુ સારું. એટલે વાત એ છે કે જીવનમાં મુસીબતો તો આવે, જહાં મેં જબ તલક યારો હમારે જિસ્મ મેં દમ હૈ, કભી હંસના કભી રોના કભી શાદી કભી ગમ હૈ. તો જીવન જે છે ને એ સુખ અને દુઃખ, ઉત્થાન અને પતન એનું સમીકરણ છે, રુદન અને હાસ્ય. પણ મેડમ મોન્ટેસરીની એક વાત હું અવારનવાર કહું છું. મેડમ એમ કહેતા કે વિદ્યાર્થીઓને સમજાવવા પ્રયાસ ન કરો, બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો પણ સમજવા પ્રયાસ કરો. મેડમને એવું પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, મેડમ તમે શિક્ષણ વિશે શું જાણો છો? એટલે મેડમ મોન્ટેસરી એમ કે દુનિયાની આ મહાન શિક્ષિકા કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. હું શિક્ષણ વિશે કાંઈ જાણતી નથી પણ મેં મારા બાળકોને ચાહ્યા છે. એટલે
આ પ્રત્યેક હું અવારનવાર એટલા માટે કહું છું કે પ્રત્યેક શિક્ષકે આ વાત યાદ રાખ્યા જેવી છું. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર એમ કહેતા કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું ને એનો અર્થ એ કે બાળકોને ચાહવા અને એને પ્રોત્સાહિત કરવાનું. મારો વિષય તો હાસ્ય છે, તો ઘણીવાર એવા ઉદાહરણો અમે બેધારની મજાક મશ્કરી કરતા હોય ને તો એમાં શિક્ષકોનો વર્ગ એ બકાટ નથી રહેતો, એ આવી જાય. અને હા, હું કહું છું તો પ્રસંગ સર ખરેખર છે. મારે મોહનલાલ એક માસ્તર હતો, તો 8મા ધોરણ નાના નાના બાળકો ભણતા હોય બધા વિદ્યાર્થીઓ, એમાં જઈ અને ગુજરાતી નિબંધનો પિરિયડ હોય એટલે આમ બ્લેકબોર્ડ માથે લખે મારી અભિલાષા. પછી વિદ્યાર્થીઓને પૂછે, 8મા ધોરણના નાના નાના વિદ્યાર્થીઓ, રમેશ ઊભો થા, તારે શું થવું છે? તો વળી રમેશ આમ ઊભો થઈને, મારે ડૉક્ટર થવું છે. એટલે મોહનલાલ માસ્તર કે, તારે ડૉક્ટર થવું એમ? તમારી પેઢીમાં થયા છું કોઈ? કમ્પાઉન્ડર થઈ જા, બેસ છો. વળી અશોક, તારે શું થવું? તો અશોક કે, મારે વકીલ થવું એમ? તારે વકીલ થવું? તારા બાપા તારી બા સામે દલીલ કરી શકે છે? હેઠો બેસ, કારકુન થઈ જા. આમ બધાને પાછા પાડા કરે. એમાં દામોદરને કર્યો ઊભો કે, દામોદર તારે શું થવું? એ દામોદર કે, મારે હેડમાસ્ટર થવું એમ? તારે હેડમાસ્ટર થવું? વાહ, શું કરશો હેડમાસ્ટર થઈને? તો કે, સાહેબ તમને ડિસમિસ કરવા. એટલે આવા અનુભવ થાય. અમારે વળી મીનાક્ષીબેન એક શિક્ષિકા, એ ગુજરાતી વ્યાકરણનો પિરિયડ, એમાં એણે એક વાક્ય લખ્યું. એકવાર લખ્યું ને વળી ભૂસી નાખ્યું ને પાછા શરમાણા, તો એ વળી લખ્યું, હું સુંદર છું. વિદ્યાર્થીઓને કે, આ કયો કાળ? પાછો દામોદર ઊભો થયો કે, ભૂતકાળ. બે પિરિયડ ઊભો રાખ્યો દામોદરને. દામોદરને ખબર ન પડી કે આમાં કઈ ગંભીર ભૂલ થઈ ગઈ. તો જીમી કાર્ટરની માતા પ્રોત્સાહન આપતી જો, અને આ પાછા પાડવાનું કામ કરતા. પણ આ દામોદરે જાણ્યો જ એવું પાત્ર, મારા મિત્ર મસૂરનો દીકરો. તો એકવાર છે ને મસૂરે દામોદરને લાફો માર્યો. પછી હું એને મળવા ગયો એના ઘરે. મેં કહ્યું, આ ભાઈ શું કામ છોકરાને માર્યો તે? પછી મેં આખી વિગત જાણી. પણ ફળિયામાં ઝાડવું હતું ને, એ દામોદરે કુવાડીથી કાપી નાખ્યું બોલ. એટલે આ કાપી નાખ્યું ને ઝાડ, એટલે એના બાપાએ ઉપાડીને લાફો એ ઘર ગયો. તો વણિક ભણવામાં પાઠ આવતો દામોદરને, એટલે એને જ્યોર્જ વોશિંગ્ટનનો દાખલો આપ્યો. મસૂરને કે, બાપા જ્યોર્જ વોશિંગ્ટને, જ્યોર્જ વોશિંગ્ટન નાનો હતા ને, તો એના ફળિયામાં સિલ્વર ઓકનું ઝાડ હતું. એકવાર કુવાડી હાથમાં આવીને એ વોશિંગ્ટને કર્યો અખતરો અને સિલ્વર ઓકનું ઝાડ કાપી નાખ્યું બોલો. તો એના પિતાએ કીધું કે, કોણે ઝાડ કાપ્યું? તો નાના વોશિંગ્ટને કીધું કે, મેં કાપ્યું. ગભરાઈ ગયો, મૂંઝાઈ ગયો. એને એમય હતું કે શિક્ષા કરશે મારા પિતા. પણ એના ફાધર વોશિંગ્ટને એટલું જ કીધું કે, બેટા ઝાડ કાપ્યો ને એનું દુઃખ મને બહુ થયું, પણ તું સાચું બોલ્યો ને એનો મને આનંદ થયો. એ દામોદર કે, જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું ત્યારે એના પિતાએ એને જાવા દીધો અને તમે મને એક લાફો વર્ગાડ્યો. એટલે મથુરે એટલું જ કીધું કે, જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું ને તો એનો બાપ ડાળમાંથી નહોતો બેઠો. અમેરિકાનો એક નાનકડો પ્રસંગ મને એ વચ્ચે યાદ આવી ગયો. એક દાદા બેઠેલા એને બંગલામાં સોફા ઉપર, એમાં એક નાનકડી બાળકી દાખલ થઈ, હાથમાં વળી નોટબુક ને પેન્સિલ ને એનું થીલો સ્કૂલ બેગ,
અને આવીને કે દાદા અમારા સાહેબો જે રહે ને એમાં સમજણ નથી. દાદા કેમ? હા, અઘરા દાખલા ગણાવે. બોલો, નાના બાળકોને અઘરા દાખલા ગણાવે એને દેવાય લેસનમાં? ન દેવાય તો પાંચ દાખલા ગણાવ્યો આપ્યા છે. એમાં દાદા ત્રણ તમે ગણી નાખ્યા, પણ આ બે રહ્યા ને મને કાંઈ સમજણ નથી પડતી. તો દાદા કે આપણે પ્રયાસ કરી તેવાય રકમ આમ જોઈને પછી દાદા એ ગણતરી કરેલી હોય. એમાં એકાદું સ્ટેપ જ સૂચવે કે આમ આપણે કરી તો એ વળી બેબી માટે ગણવા કે હા લે આમ એમ જ કરવાનું. હા બરાબર. ચોથો દાખલો ગણાઈ ગયો, પાંચમાં ગણાઈ ગયો, અને પછી તો આ બેબી મેરી નામ એમ મેરી ઠોઠ હતી અને ગણિતમાં કાંઈ ગતાગમ નહોતી પડતી. પણ પરીક્ષાનું પરિણામ આવ્યું ને તો મેરીને 100માંથી 100 માર્ક આવ્યા. એની માતાને બહુ નવાઈ લાગી કે તું તો હોશિયાર હતી ને તો તને આટલા બધા માર્ક ક્યાંથી આવ્યો? મેરી કે દાદા પણ આવે છે. અરે પણ કોણ દાદા? અરે એ દાદા અમારે હેડમાસ્ટર ને એના કરતાં વધુ જાણે. બોલો, એ દીકરીને દાદા સિવાય બીજી કાંઈ ખબર નથી. તો કે ક્યાં રહેશે? તો ઓલા બંગલા મળે, લઈ જા મને. એટલે મા દીકરી એ દીકરી અહીંયા લઈ ગઈ ને ત્યાં ગઈ એની માતા. પણ બંગલા ઉપર આમ નેમ પ્લેટ જોઈને માતા સ્તબ્ધ થઈ ગઈ. એમાં લખેલું આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને મા દીકરી દાખલ થયા. દીકરીને તો બધું પરિચિત હતું. એ તો દોડીને દાદા પાસે બેસી ગઈ અને કે દાદા મને 100માંથી 100 માર્ક આવ્યા. બોલો, પણ માતાએ કીધું માફ કરજો સાહેબ, આ મારી દીકરીને શું ખબર પડે કે આપણો સમય કેટલો કિંમતી હોય. એ તમને અવારનવાર આમ આવીને હેરાન કરતી છે, પણ હવે નહીં કે હેરાન કરે. હવે એને એને હું નહીં આવવા દઉં. પણ આઇન્સ્ટાઈને એમ કીધું કે ના, એને આવવા જ દેજો. એમાંથી મને ઘણું જાણવા મળે એમ, એ બાળકીમાંથી મને જાણવા મળે છે એમ. એટલે વળી વાત જે મેડમ મોન્ટેસરી કહેતા ને કે એને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા માટે પ્રયાસ કરો. અને એજ્યુકેશન શબ્દ છે એનો અર્થ એટલો જ થાય ટુ બ્રિંગ આઉટ, ને બહાર કાઢવું. એટલે વિદ્યાર્થીઓમાં જે કંઈ ઉત્તમ છે, જે ઉત્તમ છે, પ્રેરક છે, સારામાં સારું છે, એને બહાર કાઢવાનો પ્રયાસ કરવાની જે પ્રક્રિયા, એનું નામ શિક્ષણ છે. ગુણવત્તાનું પ્રગટીકરણ, એનું નામ શિક્ષણ, એવું સ્વામી વિવેકાનંદજીએ સમજાવ્યું. અને આપણી એ સુંદર વ્યાખ્યા છે ભાઈ, 5000 વર્ષ પુરાણી આપણી સંસ્કૃતિ છે. સા વિદ્યા યા વિમુક્ત એ, એટલે જે મુક્તિ અપાવે ને એનું નામ વિદ્યા. ચાર દિવાલો વચ્ચે ભણે છે વિદ્યાર્થીઓ, પણ એ થિયરી ભણે છે. પ્રેક્ટિકલ તો જીવન શરૂ થાય ને ત્યારે શરૂ થાય. અને એમાં જિંદગી છે, ઝંઝાવાતો જાગે ને તોફાનો સર્જાય, અંધકાર હોય ને વરસાદ વરસતો હોય ને ભૂકંપ થતા હોય ને સુનામી આવતા હોય જો, અને આવા વાવાઝોડા ત્રાટકતા હોય તો એ વખતે સ્વસ્થતા કેમ જાળવવી, જીવનમાં આવતા સંઘર્ષોનો સામનો કેમ કરવો, એ શિક્ષણની ગુણવત્તા દર્શાવે છે. બીજો એક પ્રસંગ વર્ણો. આમાં શું છે, કોઈ વાત તમે કોઈને સમજાવવા ઈચ્છતા હો ને તો એના પ્રસંગ કોઈ વર્ણવો ઉદાહરણ આપો તો એનાથી વધુ સ્પષ્ટ થાય. રહીમન ઉત્તમ પ્રકૃતિ કા કરી સકત કુસંગ, આ વિધાન થયું પણ એનો દાખલો. રહીમન ઉત્તમ પ્રકૃતિ કા કરી સકત કુસંગ, ચંદન વિશ્વ વ્યાપત નહીં લીપટે રહત ભુજંગ. ચંદનનું વૃક્ષ હોય ને શીતળ હોય એટલે સર્પો એને વીંટળી વજાવે,
પણ એની અસર એમ ઓમાં ન થાય. એટલે રહીમન ઉત્તમ પ્રકૃતિ કા કરી સકત કુસંગ, ચંદન વિશે વ્યાપત નહીં લીપટે રહત ભુજંગ. રહીમન દેખ બળે ન કો લગોન દીજીએ ડારી, મોટાને જોઈ નાનાને તજી ન દેવાય. કારણ જહાં કામ આવે સુઈ ક્યાં કરે તલવારી. હવે ખમીસ માનો કે પેરણ ફાટી ગયું હોય તો ત્યાં તલવાર શું કામ કરીએ કે બોલો. અને યુદ્ધનું મેદાન હોય ને હામ હામાં પડકારા થતા હોય ને તાજો ભાયડાનો ઉષા ઉતરશો નહીં, તો ત્યાં ભલે ને ગોદડા શીવવાની હોય પણ સો લઈને ન દોડાય કે હાલ્યો આવે પિતાશયમાં કાણો પાડી દઉં એમ. ત્યાં પછી તલવાર જ કામ આવે. તો ઉદાહરણોથી વાત સ્પષ્ટ બને. મારી વાત એટલી જ છે. લંડનની વાત છે. વળી એક પાછો વિદ્યાર્થીને, એ પાછો ગરીબને, એ પરિવારને મદદ કરવા માટે એ બુક બાઇન્ડિંગ શોપમાં બુક બાઇન્ડિંગનું કામ કરે અને થોડાક પૈસા રળે ને એ પછી એના પરિવારને સુપ્રત કરે. પણ એવો હોશિયાર બાળકને, એવો તેજસ્વી, એણે એ બુક બાઇન્ડિંગમાં કેમેસ્ટ્રીના જે પુસ્તકો આવે ને એ વાંચી નાખે. એમાં માય સર હમ્ફ્રી ડેવી આ પાત્ર એ જાણ્યા જેવું છે. ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને તો એ કોલસામાંથી ઉદ્યોગો હાલતા અને ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. તો એમાં થયું એવું કે કોલસાની ખાણોમાં મજૂરો આમ ઊંડે સુધી ખોદે જાય અને ઘણીવાર એવું થતું કે એમાંથી કાર્બન નીકળે ને, કાર્બન ભેગો થઈ જાય વધુ, એટલે મજૂરો ગૂંગળાઈ મરતા. ત્યાં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક સર હમ્ફ્રી ડેવી, એણે એક દીવો ગોતી કાઢ્યો, ડેવીનો અભય દીવો. આ પાઠ આવતો અમારા વિજ્ઞાનમાં અને ભણાવતા અમારા વિજ્ઞાન શિક્ષકો, તો એ દાખલ થાય ને લેમ્પ લઈને, એટલે જ્યાં કાર્બન માંડે વધવા એટલે એ ફ્લેપિંગ માંડે થવા, બતાવવા માંડે, ઇન્ડિકેટ કરે, એટલે તમામે તમામ મજૂરો નીકળી જાય એના ખાણમાંથી બહાર નીકળી જાય. આમ હજારો માણસોની જિંદગી સર હમ્ફ્રી ડેવીએ બચાવી દીધી. એમાં એમણે એક લેક્ચર કરેલું, એ લેક્ચરમાંથી આ માઇકલ ફેરેડેએ એક પેપર લખ્યું, એનું વિશ્લેષણ કર્યું અને એ પેપર પાછું સર હમ્ફ્રી ડેવીને મોકલ્યું. એટલે એ તો ખુશ થઈ ગયા કે ના વિદ્યાર્થી છે હોશિયાર. પછી જાણ્યું કે આ તો આવો ગરીબ છે ને આ બુક બાઇન્ડિંગ શોપમાં કામ કરે, ત્યાં ભેગું થાય કુટુંબ. એટલે એમણે એને કીધું કે તું એક કામ કર, બધું છોડીને અહીં આવતો રહે. આ વિશાળ લેબોરેટરી છે, અહીં સાધનો છે, તારે જેવા પ્રયોગો કરવા હોય એવા તું પ્રયોગ કરી શકે છે. અને આવી સવલત મળી, જ્યારે આવી સવલત મળી ને પછી માઇકલ ફેરેડીએ ઇલેક્ટ્રિસિટી શોધી કાઢી. બોલો, અત્યારે હું બોલું છું ને આપ સાંભળો છો કે આ જગત આખું જળાહળા છે એ આભારી માઇકલ ફેરેડેનું છે. અને એને આ બલ્બને ટ્યુબને એ જે આપણે જોઈએ છીએ ને એ થોમસ આલ્વા એડિસનને ફાવે. એડિસન સાહેબ છે ને એ પ્રયોગ કરતા હતા એની લેબોરેટરીમાં, અને એ પ્રયોગ કરતાં કરતાં 900 વાર નિષ્ફળ ગયા. એટલે પછી એમના બધા આસિસ્ટન્ટે કીધું કે સાહેબ હવે રવા દો, 900 વાર તમે નિષ્ફળ ગયા. પણ થોમસ આલ્વા એડિસને એટલું જ કીધું કે હું 900 વાર નિષ્ફળ નથી ગયો, 900 ખોટી રીતો મેં શોધી કાઢી કે આ રીતે તો આ કામ નથી થતું. સામાન્ય માણસોની વિચારસરણી અને જગતના પડમાંથી આમ લીટી મારી ગયા ઇતિહાસમાં અજોડ સ્થાન જેમણે મેળવ્યો એમના જ વિચારધારામાં આટલો જ ફેર હોય. આપણે એમ માનીએ છીએ કે નિષ્ફળ ગયા નહીં, એને એમ કીધું કે